લીલીમોરા ખાતે નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પશ્ચિમ બંગાળમાં પક્ષના કાર્યકર્તાઓની થયેલી હત્યાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે હાથમાં પોસ્ટરો લઈ પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની થઈ રહેલી હત્યાનો વિરોધ કર્યો હતો. નમસ્કાર મિત્રો, ઇલેક્શનો આવતા હોય છે, જતા હોય છે, દરેક પાર્ટીની હાર ને જીત થતી હોય છે, પરંતુ એ બંગાળ વિશિષ્ટ પ્રકારનું એક રાજ્ય છે કે જ્યાં હાર ખમી શકતા નથી અને કોઈપણ ભોગે જીતવા માટેના પ્રયત્નના કારણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓના મર્ડરો થાય છે, એમની પર હુમલા થાય છે અને એ રીતે ડરનો માહોલ બનાવીને જીતવાનો પ્રયત્ન બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં થતો આવ્યો છે. હાલમાં થયેલા ઇલેક્શનની અંદર પણ, ઇલેક્શનની કાર્યવાહી પૂર્ણ થયા પછી અને એના પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સેંકડો લોકોના ઉપર હુમલા થયા, ખૂબ બધા લોકોના એમાં મર્ડર પણ થયા અને ઇલેક્શનના પરિણામ આવ્યા પછી પણ પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સુરક્ષિત નથી. એના આગેવાનોના ઘરો ઉપર, ઓફિસો ઉપર હુમલાઓ થાય છે, તોડફોડ થઈ રહી છે અને ઘણા બધા લોકોના ખૂન પણ થયા છે. હું એવું માનું છું કે આ જે લોકશાહીની પ્રક્રિયા નથી, આવી સરકારને ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. એ ઇમિડિયેટ આ ખૂનામરકી બંધ કરાવે, આની પર કંટ્રોલ કરે અને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કે આગેવાનોને સુરક્ષિત કરે. આ જો નહીં કરે તો કેન્દ્ર સરકારે તાત્કાલિક એમને સરકારને પરત કરવી જોઈએ, તો મારું માનવું છે.